પંચમહાલની ગોધરા એપીએમસીમાં ભાજપનો પગવો લહેરાયો છે। ખેડૂત વિભાગની ચૂંટણીમાં ભાજપ પ્રેરિત પેનલનો વિજય થયો છે। ખેડૂત વિભાગની 10 બેઠકો પર 15 ઉમેદવારો હતા, 15માંથી 10 ભાજપ પ્રેરિત, 5 અપક્ષ ઉમેદવારો હતા। ભાજપ પ્રેરિત ઉમેદવારોને મળ્યા છે 185 મત। સહકારી અને વેપારી વિભાગમાં પહેલાથી જ બિનહરીફ છે। છેલ્લા કેટલાક વર્ષોથી ગોધરા એપીએમસીમાં ભાજપનો દબદબો છે। સામાન્ય ચૂંટણી 2023 અંતર્ગત 31 મે 2023 રોજ ખેડૂત મત વિભાગનું મતદાન થયેલ, જેની મતગણતરી આજે 1/6/2023 રોજ યોજાયેલ, જેની અંદર કુલ 15 ઉમેદવારોમાંથી 10 ઉમેદવાર સૌથી વધુ મત મેળવતા તેઓને વિજેતા જાહેર કરવામાં આવેલ છે। ખેડૂત વિભાગમાંથી જે 10 ઉમેદવારો વિજેતા થયા, એમાં પ્રથમ તો ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર, પછી અમારા લોકલાડીલા ધારાસભ્ય શ્રી કે રાહુલજી સાહેબ, તેમજ ચહેરામત વિસ્તારના જેઠાભાઈ ભરવાડ સાહેબ, ગુજરાત વિધાનસભા ઉપાધ્યક્ષ, આ બેનો ખૂબ ખૂબ અમે આભાર માનીએ છીએ। 10 એ 10 અને 16 એ 16 ઉમેદવારો, કેમ કે અમને સમર્થન, અમારી પસંદગી કરી, અમને જીતાડ્યા અને ખૂબ ખૂબ એમનો આભાર માનીએ। મતગણતરી પૂર્ણ થતા અમારા ખેતીવાડી વિભાગમાંથી 10 એ 10 ખેડૂત ઉમેદવાર ભારતીય જનતા પાર્ટી પ્રેરિત અમારી જે ટીમ, અને અગાઉ પણ છે તે વેપારીમાંથી જે 4 ઉમેદવારો હતા એ બિનહરીફ થયા, અને સહકારી જે વિભાગમાંથી 2 ઉમેદવારો હતા એ પણ બિનહરીફ થયા, એટલે ટોટલે અમારી 16 એ 16 અમારી ગોધરા માર્કેટયાર્ડ સમિતિના 16 એ 16 ઉમેદવાર આજે જ્વલંત વિજય મેળવ્યો છે। એ પણ ભારતીય જનતા પાર્ટીની કામગીરી, લોકોનો ભારતીય જનતા પાર્ટીના પેપર અમારા બધા પર વિશ્વાસ, અને લોકો ખેડૂતોનું કલ્યાણ થાય એ પ્રમાણે ભવિષ્યમાં આ જે કમિટી ચૂંટેલી છે, વેપારીઓથી મળીને ખેડૂતો સાથે સૌ સાથે મળી અને આપણા ગુજરાત તાલુકાનો વિકાસ થાય એવી શુભેચ્છા સહ આ નવી ટીમને હું શુભેચ્છા આપું છું।